5.1 માં આગળ આપણે પહેલો અને બીજો પ્રશ્ન જોઈ ગયા. હવે જોઈએ પ્રશ્ન 3 અને 4. એમાં પહેલા આપ્યો છે પ્રશ્ન 3, જેમાં નીચે આપેલી શ્રેણીમાંથી A અને D મેળવવાના છે. પહેલો પ્રશ્ન છે 3 1 -1 -3 ટપકો ટપકો અનંત સુધી શ્રેણી છે, તો A એટલે કોણ હોય? પ્રથમ પદ, તો આમાં A બરાબર 3. D કોણ થશે? કોઈ પણ બે નો તફાવત, ક્રમિક પદ હોય એમાં. માનો કે આમાં બીજું લઈએ 1 માઇનસ પેલું પદ, કેટલા આવશે? -2. ત્યાર પછી પ્રશ્ન બીજો જોઈએ, એની અંદર A કોણ થશે? -5. D કોણ થશે? આપણે અહીંયા પેલા બે નો તફાવત લીધો, માનો કે આમાં છેલ્લા બે લઈએ, ચોથું માઇનસ ત્રીજું, તો શું થશે? 7 - 3 કેટલા આવશે? 4. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો જોઈએ, પેલું પદ A, 1/3 D, માનો કે આની અંદર બીજામાં, સોરી આ જ રાખીએ આપણે, પેલું બીજું માઇનસ પેલું, શું થશે? લસા લેશું 3 આવશે, ઉપર 2 ની બાદ બાકી 4. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, A કોણ છે? 0.6. D શું થશે? માનો કે આમાં આપણે વચ્ચેના બે નો તફાવત લઈએ, 2.8 - 1.7 કેટલા આવશે? 2 ની બાદ બાકી 1.1. બસ, તો ત્રીજા પ્રશ્ન ની અંદર આપણે માત્ર આટલું જ કામ કરવાનું છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ પ્રશ્ન ચોથો, એની અંદર 15 પ્રશ્નો આપેલા છે. પ્રશ્નમાં કેવા શું માંગે છે? તો કે નીચેના માંથી કઈ સમાંતર શ્રેણી છે અને કઈ સમાંતર શ્રેણી નથી એ પહેલા આપણે ગોતવાની. જો સમાંતર શ્રેણી હોય તો ડી શોધો અને પછીના 3 પદ મેળવો. તો આની અંદર આપણને આવા ટોટલ 15 પ્રશ્નો આપ્યા છે, એમાંથી પહેલા હું છઠ્ઠો પ્રશ્ન લઉં. છઠ્ઠા પ્રશ્નની અંદર શું આપ્યું છે? 0.2, 0.22, 0.222, 0.2222 આ રીતે શ્રેણી આગળ વધે છે. તો આમાં તફાવત જો બધાયનો સરખો હશે તો સમાંતર શ્રેણી હોય, બાકી હશે નહીં. તો આમાં આપણે A2 - A1 લઈએ, એટલે કે આ બે ની બાદબાકી થશે 0.22 - 0.2. તો આ બે ની બાદબાકી શું થશે? 0.22 - 0.2, પાછળ કઈ ના હોય તો 0 મૂકી શકાય, 0.02 બાદબાકી આવશે 0.02. એ જ રીતે A3 - A2 લઈએ, ત્રીજું શું છે? 0.222 - 0.22, આની બાદબાકી થશે 0.002. તો જો આ બે સરખા મળે છે નહીં, તો અહીંયા આપણે લખી શકાય A2 - A1 ડઝ નોટ ઇક્વલ ટુ A3 - A2, તેથી સમાંતર શ્રેણી નથી. ના હોય તો આપણે કઈ કરવાનું નથી, હોય તો D અને પછીના 3 પદ મેળવવાના છે. ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ 9, 1 3 9 27. આ રીતે શ્રેણી છે, A2 - A1 એટલે 3 - 1 કેટલા આવશે? 2. A3 - A2 ત્રીજું છે, 9 - 3 કેટલા આવશે? 6. આ બે સરખા મળતા નથી, તો આની જેમ જ આ બે વસ્તુ આપણે નીચે લખી શકીએ. તો આ પણ સમાંતર શ્રેણી નથી. ત્યાર પછી 11મો જોઈએ, A² A³ A^4. A² A³ A^4. તો આમાં A2 - A1 એટલે A² - A, A² - A ની બાદબાકી ના થાય, બે માંથી કઈક સામાન્ય કાઢવું હોય તો A નીકળે, અહીંયા વધશે A - 1, આનું બીજું કઈ થઈ શકે નહીં. A³ - A2 A³ - A² આમાંથી A² સામાન્ય નીકળે, અહીંયા વધશે A, અહીંયા વધશે 1. તો જો આમાં આ બે વસ્તુ સરખી છે પણ અહીંયા સરખું મળતું નથી, એનો મતલબ એમ કે આમાં પણ આની જેમ જ તફાવત સમાન નથી, તેથી સમાંતર શ્રેણી બનશે નહીં. ત્યાર પછી 13મું જોઈએ, √3 √6 √9 √13 આ રીતે શ્રેણી છે. તો A2 - A1 √6 - √3 જ્યારે કોઈ પણ શ્રેણીની અંદર વર્ગમૂળ વાળા પદ અથવા તો કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યાઓ આપેલી હોય, તો વર્ગમૂળ વાળી સંખ્યામાં પદ સમાન હોય તો
तो ज बाद बाकी के सरवाळो थाय, बाकी थशे नहीं। अहीं रूट छ ने आम लखाय रूट बे गुणिया रूट त्रण, बे त्रण छ थाय माइनस रूट त्रण छे, एटले के रूट बे गुणिया रूट त्रण माइनस रूट त्रण। आमांथी रूट त्रण सामान्य निकले एटले अहीं वधशे रूट टू, अहीं कई ना वधे एटले रूट, सॉरी खाली एकड़ो वधशे। आ साधुरूप आपवू होय तो आपवानू, बाकी कई जरूर नथी। मानो के आपणे आपीए तो रूट त्रण सामान्य अंदर वधा रूट टू माइनस वन। हवे ए थ्री माइनस ए टू एटले के रूट नौ माइनस रूट छ। रूट नौ एटले शुं थाय, त्रण, नौ नो वर्गमूळ त्रण थयुं। रूट छ एटले रूट बे गुणिया रूट त्रण, रूट तो त्रण छे ने रूट त्रण गुणिया रूट त्रण लखी शकाय, केम के रूट त्रण गुणिया रूट त्रण एटले त्रण। माइनस शू छे, रूट बे गुणिया रूट त्रण, आमांथी सामान्य शू निकळशे रूट त्रण। तो आमांथी रूट त्रण सामान्य काढशुं, अंदर शू वधशे अहींया रूट त्रण माइनस, अहींया शू सामान्य वधशे रूट बे। बे वर्गमूळ वाळा पद जुदा जुदा होय तो बादबाकी थाय नहीं। तो जो आनी अंदर रूट त्रण बे मां छे पण काउंस बे ना जुदा जुदा छे, तेथी आमां पण आज वस्तु लागू पड़शे, समांतर श्रेणी थशे नहीं। त्यार पछी चौदमो प्रश्न, आनी अंदर एक नो घन एटले एक, त्रण नो वर्ग सॉरी वर्ग नौ, पांच नो वर्ग पच्चीस, सात नो वर्ग ओगन पचास। तो जो अहीं तफावत आठ, पच्चीस माथी नौ जाय तो सोल, तो अहीं तफावत सरखो थतो नथी, एटले आ पण समांतर श्रेणी नथी। तो जो चौदमो प्रश्न हतो, नौ अगियार तेर चौद ने आठ, आमांथी कोई समांतर श्रेणी थती नथी। बाकीना माटे आपणे चेक करीए थशे के नहीं। त्यार पछी पेलो प्रश्न छे, त्यांथी आपणे जोता जईए, पेलामां शुं छे बे चार आठ सोळ, बे आनो तफावत शुं थशे, बे अहींया थशे चार, अहींया थशे आठ, तफावत सरखो आवतो नथी, तो आ पण समांतर श्रेणी नथी। હવે જોઈએ પ્રશ્ન બીજો, એમાં એ પૂછે બે પાંચ ના છેદમાં બે, ત્રણ સાત ના છેદમાં બે, તો આમાં બી જોતો હોય તો એ ટુ માઇનસ એ વન શું થશે, પાંચ ના છેદમાં બે માઇનસ બે, લસા લઈએ બી આવશે બે બે ચાર, એટલે એક દુતિયાંશ વધશે, એ થ્રી માઇનસ એ ટુ, આ બે નો તફાવત, ત્રણ માઇનસ પાંચ ના છેદમાં બે, ત્રણ બે છ, છ માંથી પાંચ જાય તો એક દુતિયાંશ, એ જ રીતે એ ફોર માઇનસ એ થ્રી, સાત દુતિયાંશ માઇનસ ત્રણ, ત્રણ બે છ એટલે એક દુતિયાંશ। તો જો અહીંયા તફાવત બધામાં સરખો મળે છે, ખાસ યાદ રાખશું, ચાર પદ આપ્યા હોય ને એવું કીધું હોય કે શ્રેણી સમાંતર છે કે નહીં ચેક કરવાનું છે, તો આપણે દરેક માટે આ રીતે તફાવત ચેક કરવો પડે। અહીંયા સમાન છે તો લખી શકાય, તેથી બી બરાબર એક દુતિયાંશ અને એ કેટલો છે બે। હવે આપણે આના પછીના ત્રણ પદ મેળવવા છે, તો ચાર પદ છે એનો મતલબ એમ કે એ પાંચ મેળવવાના છે, એ છ અને એ સાત, આ ત્રણ વસ્તુ જોઈએ છે। એ પાંચ એટલે ચોથું પદ છે, એમાં ડી ઉમેરી દેવાનો, આપણે એની કઈ જરૂર નથી। ચોથું પદ શું છે, સાત દુતિયાંશ વત્તા ડી એક દુતિયાંશ, કેટલા આવશે આઠ ભાંગા બે એટલે ચાર। છઠ્ઠું પદ છે તો પાંચમું પદ વત્તા તફાવત, આમાં તફાવત ઉમેરવાનો, ચાર બે આઠ ને એક નવ દુતિયાંશ। સાતમું પદ, છઠ્ઠા પદમાં બી ઉમેરી દઈએ, પાંચ ને એક દસ ભાંગા બે એટલે પાંચ, મળી ગયો। આવું જ કામ આપણે બાકીના બધા પ્રશ્નોની અંદર કરવાનું છે। આ હતો પ્રશ્ન બીજો, હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ, તો આમાં આ બધી વસ્તુ કોમન જ રહેશે, પાંચ છ અને સાત જો હોય તો મેળવવાના, બાકી જરૂર નથી। ત્રીજો પ્રશ્ન છે એની અંદર શું આપ્યું છે, અહીં આપણે લખવાની કઈ જરૂર નથી, અહીંયાથી જોતા જઈએ, માઇનસ એક પોઈન્ટ બે, માઇનસ ત્રણ પોઈન્ટ બે, માઇનસ પાંચ પોઈન્ટ બે, માઇનસ સાત પોઈન્ટ બે, તો બીજું પદ છે માઇનસ ત્રણ પોઈન્ટ બે, માઇનસ પેલું પદ માઇનસ એક પોઈન્ટ બે, તો આ માઇનસ ત્રણ પોઈન્ટ બે, પછી અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ એક પોઈન્ટ બે, એક માઇનસ છે પ્લસ છે એટલે થાય બાદ બાકી, ત્રણ પોઈન્ટ બે અને એક પોઈન્ટ બે ની બાદ બાકી કેટલી થશે બે, પણ કેવા મોટા પદની નિશાની એટલે માઇનસ બે। ત્યાર પછી ત્રીજામાંથી બીજું બાદ,
त्रीजु शू छे माइनस पांच पॉइंट बे माइनस माइनस त्रण पॉइंट बे माइनस माइनस प्लस पांच पॉइंट बे माइनस त्रण पॉइंट बे एटले माइनस बे ज थशे एना पछी चौथु पद माइनस सात पॉइंट बे माइनस माइनस पांच पॉइंट बे आमा पण माइनस बे आवशे डी बधायमां सरखो मळ्यो केटलो माइनस बे तो पांचमो पद चौथु पद शू हतु माइनस सात पॉइंट बे एमां तफावत उमेरवानो एटले माइनस बे उमेरशु तो केटला थई जशे माइनस नौ पॉइंट बे माइनस नौ पॉइंट बे मां पाछो तफावत उमेरीए माइनस अगियार पॉइंट बे माइनस अगियार पॉइंट बे मां माइनस बे उमेरीए माइनस तेर पॉइंट बे अहीं होय तो लखी नाखवू आपेल पद पछीना त्रण पद पांचमू छठू अने सातमू तो आ त्रीजा प्रश्न नु काम करू हवे जोईए प्रश्न चौथो चौथानी अंदर माइनस दस माइनस छ माइनस बे प्लस बे तो जो अहीं माइनस छ माइनस माइनस दस एटले आनो तफावत चार आवशे तो आ समांतर श्रेणी छे आनी जेम ज आनी जाते करी शकशो केम के आमां बहु मोटा के तकलीफ पड़े एवा कोई आंकड़ाओ नथी आपेला त्यार पछी पांचमो प्रश्न जोईए शुं आप्युं छे एमां त्रण त्रण प्लस रूट बे त्रण प्लस बे रूट बे त्रण प्लस त्रण रूट बे आ रीते श्रेणी छे ए टू त्रण प्लस रूट बे माइनस ए वन त्रण तगड़ो तगड़ो व्योजा छे वच्चे शुं रूट बे ए थ्री त्रण वत्ता बे रूट बे माइनस ए टू ए टू मां बे पद छे आगळ माइनस नी निशानी छे एटले बे माइनस थई जशे तो माइनस त्रण माइनस रूट बे त्रण त्रण गया टू रूट टू माइनस रूट टू बे वखत रूट बे हता एमांथी एक वखत बाद थाय तो एक वखत वधशे पछी ए फोर त्रण वत्ता त्रण रूट बे माइनस बे ने माइनस नी निशानी आवशे तो आमां त्रण त्रण गया त्रण रूट बे माइनस बे रूट बे एटले रूट बे ત્રણેયમાં તફાવત સમાન છે કેટલો રૂટ બે તો પાંચમું પદમાં શું આવશે ચોથામાં ડી ઉમેરવાનો ચોથું હતું ત્રણ પ્લસ ત્રણ રૂટ બે વત્તા રૂટ બે કરશું તો તગડો એમનેમ રે ત્રણ રૂટ બે વત્તા રૂટ બે ત્રણ વખત રૂટ બે હતા એક વાર ઉમેરીએ કેટલા થઈ જશે ચાર રૂટ બે ત્રણ વત્તા ચાર રૂટ બે વત્તા ડી રૂટ બે રૂટ બે એક હજી ઉમેરાશે ત્રણ પ્લસ પાંચ રૂટ બે ત્રણ પ્લસ પાંચ રૂટ બે વત્તા રૂટ બે કેટલા થશે ત્રણ પ્લસ છ રૂટ બે રેડી તો રૂટ વાળા પ્રશ્નોમાં ધ્યાન એટલું જ રાખવાનું કે વર્ગમૂળ વાળા પદ સમાન હોય તો જ સરવાળો બાદબાકી થાય બાકી થશે નહીં ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈ ગયા સાતમો એમાં તફાવત ચાર છે આગળની જેમ જ સાદા આંકડા હોય પાસે તો તમે જાતે ગણી શકો સાતમો પ્રશ્ન થઈ જશે આઠમો માઇનસ એક દ્વિતીયાંશ માઇનસ એક દ્વિતીયાંશ જો બધા પદ સરખા છે તો તફાવત કેટલો હોય ઝીરો અને પછીના ત્રણ પદ શું હોય આના જ માઇનસ એક દ્વિતીયાંશ તેમાં કઈ કરવાની જરૂર નથી નવમો પ્રશ્ન આપણે જોઈ ગયા દસમો એ ટુ એ ત્રણ એ ચાર એ તો બીજું પદ શું છે ટુ એ માઇનસ પેલું પદ એ ટુ એ માંથી એ જાય તો એ વધે ત્રણ એ માઇનસ ટુ એ થશે ત્રણ વખત એ હતા એમાંથી બે વખત એ જાય તો એ ચાર એ માઇનસ ત્રણ એ એ ડી શું આવશે એ ચોથા પદમાં ડી ઉમેરીએ ચોથું પદ કોણ છે ચાર એ વત્તા એ કેટલા થઈ ગયા પાંચ એ પાંચ એ વત્તા એ છ એ છ એ વત્તા એ સાત એ રેડી ત્યાર પછી અગિયારમો પ્રશ્ન આપણે જોઈ લીધો હવે કયો આવ્યો બારમો બારમા ની અંદર શું આપ્યું છે રૂટ ટુ પછી રૂટ આઠ રૂટ આઠ એટલે શું થાય આપણે એનું વર્ગમૂળ નીકળતું હોય તો કાઢીએ રૂટ આઠ એટલે વર્ગમૂળમાં ચાર ગુણ્યા બે લખાય ચાર નું વર્ગમૂળ બે રૂટ બે નું ના નીકળે એટલે રૂટ બે તો અહીંયા આવશે ટુ રૂટ ટુ ત્યાર પછી
रूट अठार, रूट अठार एटले नौ बी अठार, नौ नु वर्गमूल त्रण रूट बे। त्यार पछी रूट बत्रीस, सोल बे बत्रीस, सोल नु वर्गमूल चार रूट बे एम नम, तो एना पछी नु पद आवशे चार रूट बे। तो आनी अंदर समांतर श्रेणी छे के नहीं चेक करवो हो तो तफावत लेवा पड़शे। तो तफावत माटे बीजू पद टू रूट टू माइनस रूट टू, बे वखत रूट बे छे एमांथी एक वार जाय तो रूट बे वधे, पछी त्रण रूट बे माइनस बे रूट बे, एक वखत रूट बे वधशे, पछी चार रूट बे माइनस त्रण रूट बे, केटला वधा रूट बे, तो डी केटलो आवशे रूट टू। पांचमू पद होय मेळवानुं, चौथा मां डी उमेरवानुं, चौथुं पद छे चार रूट बे वत्ता रूट बे, पांच रूट बे, त्यार पछी पांच रूट बे, पांचमा पद मां डी उमेरवानो रूट बे, छ रूट बे, छ रूट बे मां डी उमेरवानो रूट बे, एटले सात रूट बे। रेडी, बारमानुं काम पूरुं, तेरमुं आपणे आगळ जोई गया, चौदमू जोई गया, पंदरमू, पंदरमानी अंदर शुं छे, एक नो वर्ग एक, आपणे आनो घात करता जाइए, पांच नो वर्ग पच्चीस, सात नो वर्ग ओगण पचास, पछी तोतेर, आ रीते आप्युं छे। तो ध्यान रखजो, अहीं वर्ग वाला हता पण अहीं तफावत पछी सरखो नहोतो मळ्यो, अहीं एक नो वर्ग, बे नो वर्ग, सात नो वर्ग ने पछी तोतेर आप्या छे, तो पेला वर्ग करी देवाना। हवे आपणे तफावत चेक करीए, तफावत चेक करवा माटे बीजू पद माइनस पेलू पद, पच्चीस एक पच्चीस ओगन पचास अने तोतेर एटलो आप्युं छे, शुं करशुं, पच्चीस माइनस एक एटले चौवीस, पछी ओगन पचास माइनस पच्चीस एटले पण चौवीस, तोतेर माइनस ओगन पचास ए पण चौवीस थाय, तो डी केटलो मळ्यो चौवीस, चौवीस डी मेळ्यो। चौथु पद तोतेर हतुं, पांचमू मेळवुं होय तो जो खरेखर शुं होय, ए फोर वत्ता डी, पांचमू छठु पद जोतुं होय तो ए पांच वत्ता डी, सातमू जोतुं होय तो ए सिक्स वत्ता डी, ए फोर तोतेर वत्ता डी चौवीस, केटला आवशे सात अने नौ सत्ताणु, तो अहीं सत्ताणु वत्ता चौवीस, सात ने चार अगियार नो एकड़ो अने बार, नौ दस अगियार बार, पछी एक सौ एकवीस वत्ता डी केटला आवशे पांच चार एक, एक सौ चौपन। तो समांतर श्रेणी छे के नहीं चेक करवू होय, जेटला पद आप्या होय बधाई माटे तफावत चेक करवानो, बधाईमां समान तफावत मळे तो ज समांतर श्रेणी होय, बाकी थशे नहीं।